થી સુકાઈ રહેલા પાકને લઈને ખેડૂતો ચિંતામાં હતા ત્યારે બનાસકાંઠામાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ જામતા ખેડૂતોને જીવનદાન મળ્યું। ચોથા રાઉન્ડના વરસાદથી સૌથી વધુ ખુશી ખેડૂતોમાં જોવા મળી રહી છે કારણ કે તેમના સુકાઈ રહેલા પાકને જીવનદાન મળવાથી જિલ્લામાં વરસાદી ખેતીને સૌથી મોટો ફાયદો થશે। જન્માષ્ટમીના દિવસે ડીસા અને આજુબાજુના અનેક વિસ્તારોમાં અળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા તો શુક્રવારે પણ ડીસા પંથકમાં બપોરે ભારે ગરમી બાદ સાંજે મેઘરાજાની પધરામણી થઈ। ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં લગભગ દોઢ માસ પછી વરસાદ થતા સમગ્ર પંથકમાં સુકાઈ રહેલા ખેતી પાકોને જીવનદાન મળ્યું છે। પાકનું ઉત્પાદન ઊંચું જવાની આશાએ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। છેલ્લા બે મહિનાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો જેમનો પાક વરસાદ ન હોવાના કારણે બળતો હતો અને અત્યારે છેલ્લા અડધો કલાકથી બહુ સારો વરસાદ પડ્યો છે જેનાથી ખેડૂતોમાં અને આમ નાગરિકમાં ખૂબ ખુશી છે અને વરસાદ સારો છે। બસ આગામી દિવસો પણ વરસાદ ચાલુ રહે તો જે ખેડૂતોનો પાક અત્યારે વરસાદ ઉપર નિર્ભય છે તે ન બળે અને પાકને સમય મર્યાદા મળી રહે। બનાસકાંઠા જિલ્લામાં બે મહિનાના લાંબા વિરામ બાદ આજે ફરી સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ગાજવીજ સાથે આજે સાંજના સમયે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને જે પ્રમાણે છેલ્લા બે મહિનાથી વરસાદ બંધ થયો હતો તેના કારણે ખેડૂતોના પાકમાં સૌથી વધુ ખેડૂતોની ચિંતા જોવા મળી હતી, પરંતુ જે પ્રમાણે સતત છેલ્લા અડધો કલાકથી જે વરસાદ ખાબકી રહ્યો છે, ગાજવીજ સાથે જે વરસાદ પડી રહ્યો છે તેને લઈ ખેડૂતોમાં ખાસ ખુશી જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે ડીસા શહેરી વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જેના કારણે આજે સાંજના સમયે જે વરસાદ શરૂ થયો છે તેના કારણે લોકોએ પણ ગરમીથી રાહત મેળવી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય છે જે પ્રમાણે બે મહિના બાદ જે વરસાદ શરૂ થયો છે, જે સાંજના સમયે વરસાદ શરૂ થયો છે તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે, તમામ રસ્તાઓ પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ તો આ વરસાદને લઈ ખેડૂતો અને શહેરી વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।